नमस्कार विद्यार्थी मित्रों, हूँ निर्मल एरडा वर्ल्ड इन बॉक्स की यूट्यूब चैनल में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आ सेशन में आप बात करूँ 16 मे पाक्षिक 16 मे पाक्षिक अंदर आता महत्वना तमाम मुद्दाओं अपनी समक्ष लई अने उपस्थित छूँ। शुरुआत करिए 16 मे पाक्षिक पहला ज मुद्दा की, जे अंतर्गत पहला मुद्दा अंतर्गत अपन प्राप्त थाय के एक प्रकार की अधिवेशन आयोजन थू, अने अधिवेशन नाम हतु अखिल भारतीय प्राथमिक शिक्षक संघ राष्ट्रीय अधिवेशन छे। हवे जो अखिल भारतीय प्राथमिक शिक्षक माटेनु संघ होय तो प्राथमिक शिक्षक में जे लोको जोड़ायेला छे, जे प्राथमिक शिक्षक स्वरूपे छे, एला ए लोकोनु माटेनु राष्ट्रीय अधिवेशन हतु। तो पहली वस्तु ये कि आ अधिवेशननु आयोजन ગુજરાતની અંદર કઈ જગ્યાએ કરવામાં આવ્યું, તો યાદ રાખીશું ગાંધીનગર ખાતે, અને ગાંધીનગરમાં પણ વલાદ આ ખાતે થયું છે। જ્યાં આગળ આ અધિવેશનની વાત કરો તો દર 2 વર્ષે યોજાતું અધિવેશન છે, અને આ વખતેનું જે અધિવેશન એટલે કે 2023ના વર્ષનું જે અધિવેશન આપણને પ્રાપ્ત થાય છે એ 29મું અધિવેશન છે। તો દ્વિવાર્ષિક અધિવેશન છે, જેના અંતર્ગત નરેન્દ્ર મોદી સાહેબ એટલે કે ભારતના વડાપ્રધાન સાહેબ છે એમણે પ્રાથમિક શિક્ષકો છે એમને સંબોધન કરેલું હતું। અને આ જે અધિવેશન છે એમની થીમ જોઈએ તો આપણને પણ પ્રાપ્ત થાય, થીમ એવી છે ભારત પરિવર્તનકારી શિક્ષા કે કેન્દ્ર મેં શિક્ષક, એટલે કે ભારતનું જે શિક્ષા છે એની અંદર કેન્દ્રમાં કોઈ હોય તો એ શિક્ષક છે। બાળકોનું ઘડતર જે થાય છે એ પ્રાથમિક શાળાઓથી થાય છે, તો બેટર છે કે પ્રાથમિક શિક્ષકોને જ આગળ વધારીએ કે જેના કારણે બાળકોનું ઘડતર પણ વધારે થાય। તો આવું અધિવેશન એક ગાંધીનગર ખાતે યોજાયું છે, આને આપણે યાદ રાખીશું। ત્યારથી આગળ આપણને સૌને આના વિશે ખબર છે, અને લગભગ આપણે વોટ્સએપની અંદર સ્ટેટસ પણ ચડાવેલા છે। ગુજરાતની સ્થાપના 1 મેના રોજ ગુજરાતની સ્થાપના થઈ, આના વિશેની બધી જ ઘટનાઓ આપણને ખબર છે કે 1 મે 1960નું વર્ષ હોય, આના માટેનું આંદોલન મહાગુજરાત આંદોલન હોય જેની છેલ્લી બેઠક વિસનગર ખાતે હોય, અને ગુજરાતની સ્થાપના એટલે કે એનું ઉદ્ઘાટન કરતા રવિશંકર મહારાજ આ પણ હોય એ પણ તમને ખબર છે। મારે વાત કરવી છે 1 મે 2023 એટલે કે આ વર્ષ છે ત્યારે ગુજરાતનો જે સ્થાપના દિવસ આપણે ઉજવીએ છીએ એ 63rd છે, એટલા માટે 63મો સ્થાપના દિવસ છે, જેને ગુજરાત સ્થાપના દિવસ તો આપણે કહીએ છીએ પણ ગુજરાત ગૌરવ દિવસ આ પણ નામ અપાય છે, યાદ રાખીશું। અને આ વખતનો જે સ્થાપના દિવસ છે એની ઉજવણી આપણે યાદ રાખીશું કે આ વખતને સ્થાપના દિવસની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી છે એ ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવી, તો યાદ રાખીશું જામનગર જિલ્લાની અંદર 63મો ગુજરાતનો સ્થાપના દિવસ છે એની ઉજવણી થઈ છે। સાથે એક નવું ઇનિશિયેટિવ પણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયું છે, જેના અંતર્ગત એવી બાબતની ચર્ચા કરવામાં આવી છે કે હવેથી કોઈ પણ રાજ્યનો સ્થાપના દિવસ હશે એ જે તે રાજ્ય જ નહીં ઉજવે પણ સમગ્ર ભારતના તમામ રાજ્યો છે એ અલગ અલગ બધા રાજ્યોના સ્થાપના દિવસ છે એમની ઉજવણી કરશે। તો આ પણ યાદ રાખી શકાય, જામનગર ખાતે ઉજવણી થઈ છે, અને ત્યાં જ જામનગરમાં જ આરોગ્ય મંત્રી આપણા છે જે ઋષિકેશભાઈ પટેલ છે એમના હસ્તે મહારાણા પ્રતાપના કાશ્યની પ્રતિમાનું અનાવરણ પણ જામનગર ખાતે કરવામાં આવ્યું છે, તો આ પણ બાબત યાદ રાખીશું। જ્યાં આગળ આમ તો જામનગર છે એ જામનગરને આપણે જૂનું નામ નવાનગર આપીએ છીએ, તો નવાનગર ખાતે જામનગર ખાતે નમસ્તુતે નવાનુગર આવું એક સાંસ્કૃતિક કાર્યક્રમ આનું પણ આયોજન કરવામાં આવ્યું। આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત કઈ બાબતોની ચર્ચાઓ થઈ તો જામનગરની અંદર થયું છે, એટલે યાદ રાખીશું કે જામનગરની સ્થાપના ત્યારથી આગળ એમનો ઇતિહાસ, જામનગરના ધ્રોલ ખાતે થયેલું ભૂચર મોરીનું યુદ્ધ, આ બધી જ બાબતો છે એ આ સાંસ્કૃતિક કાર્યક્રમ આની અંતર્ગત વણી લેવામાં આવી હતી। અને જો આ જ કાર્યક્રમની વાત કરીએ તો એની સાથે સાથે જામનગરમાં 2 પુસ્તક આનું અનાવરણ કરાયું છે, એક છે નમસ્તુતે નવાનગર, આ કોફી ટેબલ બુક છે એનું અનાવરણ કરવામાં આવ્યું છે, અને જામનગરની વાત છે એટલા માટે જાજરમાન જામનગર આવી એક પુસ્તિકાનું પણ વિમોચન થયું છે। આ પુસ્તિકા જે છે એ ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત એટલે કે સંપાદિત કરવામાં આવી છે। તો આ બધી જ બાબતો આપણને ગુજરાતના સ્થાપના દિવસ બાબતે મળે છે, અને ગુજરાતની સ્થાપનાની વાત હોય તો યાદ રાખીશું કે આ જ સ્થાપના દિવસ શા માટે ઉજવીએ છીએ, તો એ તો આપણને ખબર છે કે 1 મે 1960ના રોજ ગુજરાત છે મહારાષ્ટ્ર રાજ્યમાંથી અલગ થયું એના માટે। હવે જો વર્ષ 2020ની વાત કરીએ તો ગુજરાતને 2020 અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી 7 એવોર્ડ, કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે, અને આ 7 એવોર્ડ કઈ બાબત માટે પ્રાપ્ત થયા છે તો યાદ રાખીશું આવાસ યોજના,
પીએમ આવાસ યોજના જે છે એના અંતર્ગત આ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે. અને તાજેતરમાં જ આવાસોત્સવ એક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. તો આ 7 એવોર્ડ કયા છે એને આપણે યાદ રાખી લઈશું. પહેલો છે બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ. તો આવાસ અંતર્ગત જે સ્કીમ પ્રાપ્ત થાય છે એના માટેનો એક એવોર્ડ છે. ત્યારથી આગળ છે બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ARHC અંડર મોડેલ 01, આ બીજો એવોર્ડ છે. ત્યારથી આગળ છે બેસ્ટ AHP પ્રોજેક્ટ અંતર્ગત PPP મોડેલ. ત્યારથી આગળ છે બેસ્ટ સ્ટેટ ફોર કન્વર્ઝન્સ વિથ અધર મિશન. આ 4 એવોર્ડ થયા. બીજા 3 એવોર્ડ છે સ્ટેટ વિથ મેક્ઝિમમ ટેકનોગ્રાહી વિઝિટ એટ LHP સાઇટ. ત્યારથી આગળ છે બેસ્ટ પરફોર્મિંગ SLTC અંડર PMAY અર્બન. ત્યારથી આગળ છે બેસ્ટ પરફોર્મિંગ મ્યુનિસિપલ કાઉન્સિલ એટલે કે ઉના નગરપાલિકા. તો ટોટલ 7 એવોર્ડ છે. આપણે બધા જ એવોર્ડના નામ ક્યારેય ગોખવા નથી, ક્યારેય યાદ નથી રાખવા, પણ આપણા માટેની માહિતી એવી છે કે વર્ષ 2020 અંતર્ગત આ ગુજરાતને ટોટલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે. અને સાથે સાથે એવોર્ડ જે મળ્યા છે એ કઈ બાબતને લઈને મળ્યા છે, તો આવાસ યોજના માટે થઈને મળ્યા છે. તો આને યાદ રાખીશું. ત્યારથી આગળ છે ગુજરાત ગરિમા એવોર્ડ. ગુજરાતની સ્થાપનાની આપણે વાત કરી કે જેની સ્થાપના 2023ના વર્ષની ઉજવણી જે કરી એ રાજ્યકક્ષાનો કાર્યક્રમ જામનગર ખાતે યોજાયો. તો ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એમના હસ્તે ગુજરાતની અંદર ગુજરાત ગરિમા એવોર્ડ આની પણ જાહેરાત થઈ અને એ એવોર્ડ પણ આપવામાં આવ્યા. કુલ 3 વ્યક્તિઓ છે કે જેમને આ એવોર્ડ આપવામાં આવ્યા છે. સૌથી પહેલો એવોર્ડ છે એ સેવા ક્ષેત્રમાં અપાય છે અને સેવા ક્ષેત્રનો એવોર્ડ 2023નો જે છે એ અનુબેન ઠક્કર આને અપાયો છે, જે મરણોત્તર અપાયો છે. નંબર 2 યાદ રાખીશું કે બીજો જે એવોર્ડ અપાયો છે એ રમત ગમત ક્ષેત્રમાં અપાયો છે અને કુમારી સરિતા ગાયકવાડ, જેને આપણે ડાંગ એક્સપ્રેસ આવું નામ આપીએ છીએ, એથ્લેટિક્સ સાથે જોડાયેલા છે. તો રમત ગમત ક્ષેત્રનો ગરિમા એવોર્ડ જે પ્રાપ્ત થયો છે એ સરિતા ગાયકવાડને મળ્યો છે. અને ત્રીજો જે એવોર્ડ પ્રાપ્ત થયો છે એ કલા લેખન ક્ષેત્રે પ્રાપ્ત થયો છે, જે ડૉક્ટર જગદીશભાઈ આમને પ્રાપ્ત થયો છે. તો જગદીશભાઈ ત્રિવેદી આમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ક્લિયર? તો 3 એવોર્ડ છે જે ગુજરાત ગરિમા એવોર્ડ અપાયા છે. અને કયા અનુસંધાને અપાયા છે? તો ગુજરાતની સ્થાપના આનો જે ઉજવણી આપણે કરી એ અંતર્ગત જ અપાયા છે. તો 3 ગુજરાત ગરિમા એવોર્ડ આને પણ આપણે યાદ રાખીશું, વ્યક્તિને સાથે યાદ રાખી શકાય. ત્યારથી આગળ છે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ. તો સાયક્લોટ્રોન પ્રોજેક્ટ જે છે કઈ જગ્યાએ અનાવરણ કરાયો છે, કઈ જગ્યાએ શરૂ કરાયો છે? તો યાદ રાખીશું અમદાવાદ ખાતે છે. અને અમદાવાદ ખાતેનો આ પ્રોજેક્ટ છે એ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા આગળ આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે? તો યાદ રાખીશું આ પ્રોજેક્ટ જે છે એ રેડિયો એક્ટિવ પદાર્થો એના ઉત્પાદન કરવા માટેનો પ્રોજેક્ટ છે. એટલે કે અમદાવાદના આ સેન્ટરની અંદર જ, રિસર્ચ સેન્ટર, કેન્સર રિસર્ચ સેન્ટર છે ત્યાં જ રેડિયો એક્ટિવ તરંગો આનું ઉત્પાદન કરવામાં આવશે. હવે આ તરંગો શેના માટે ઉપયોગી છે? તો કેન્સરના નિદાનની પદ્ધતિમાં રેડિયો એક્ટિવ તરંગો આનો ઉપયોગ થાય છે. તો આનું ઉત્પાદન છે અમદાવાદ ખાતે જ કરવામાં આવશે. અત્યાર સુધી જે છે એમનું ઉત્પાદન છે ઓછા અંતરે થતું હતું, જેના કારણે કેન્સરના નિદાન માટેની સારવાર લેવા માટે જે વ્યક્તિ આવતા હતા એમાં ઓછા વ્યક્તિઓ છે એની સારવાર થતી હતી. હવે આ રેડિયો એક્ટિવ તરંગોનું ઉત્પાદન વધારવામાં આવશે આ પ્રોજેક્ટ અંતર્ગત. તો થશે એવું કે ગુજરાતની અંદર જ કેન્સરનું નિદાન જે થાય છે એના દર્દીઓ છે એને વધારે પ્રમાણમાં એનું નિદાન કરી શકાશે. તો પ્રોજેક્ટ યાદ રાખીશું સાયક્લોટ્રોન પ્રોજેક્ટ આ છે. ત્યારથી આગળ છે મેનગ્રુવ. તો મેનગ્રુવ જે છે એનું વાવેતર આ વધારવા માટે થઈ અને અત્યારે હાલ એક પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટનું નામ તો આપણને મિસ્ટી આ પ્રોજેક્ટ મળે છે. અગાઉના પાક્ષિકમાં મિસ્ટી પ્રોજેક્ટ આની આપણે વાત કરી હતી. અને ગુજરાત રાજ્ય જે છે એ કદાચ મેનગ્રુવ માટેની વાત કરીએ તો બીજા નંબર ઉપર પ્રાપ્ત થાય છે. આનું ઉદ્દેશ્ય આપણો એવો છે કે ગુજરાતની અંદર મેનગ્રુવનું વાવેતર અને સંરક્ષણ જે છે એમાં ગુજરાતને નંબર 1 બનાવવાની વાત છે, એવો એનો ઉદ્દેશ્ય છે. આના માટે થઈ, આનું ઉત્પાદન વધારવા માટે થઈ, એનું સંરક્ષણ વધારવા માટે થઈ અને ગુજરાત આખા ભારતનું પહેલું રાજ્ય બન્યું છે કે જેણે 3 કંપનીઓ સાથે MOU એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે કરાર કરેલા હોય. તો ગુજરાત પહેલું રાજ્ય છે યાદ રાખીશું. અને ગુજરાતને નંબર 1 મેનગ્રુવ માટે બનાવવાનું છે. તમારા માટેનો પ્રશ્ન એ છે કે જો ગુજરાતને નંબર 1 ઉપર બનાવવાની વાત ચાલતી હોય તો ઓલરેડી અત્યારે એકાદું રાજ્ય હશે કે જે મેનગ્રુવમાં નંબર 1 પોઝિશન ઉપર હશે. તો આ રાજ્યનું નામ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે.
કે કયું રાજ્ય એવું છે કે જે આખા ભારતમાં સૌથી વધારે મેનગ્રુવ ધરાવતું હોય, અને ગુજરાતની અંદર ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં મેનગ્રુવ આપણને જોવા મળે છે. જો સૌથી વધારે ગુજરાતની અંદર સૌથી વધારે જિલ્લો કયો છે કે જેમાં મેનગ્રુવનું ઉત્પાદન યા તો મેનગ્રુવના વૃક્ષો આપણને જોવા મળતા હોય, તો એ જિલ્લો કચ્છ જોવા મળે છે. અને કચ્છથી લઈ અને કચ્છના અખાતની કોર્નરે આવેલા બધા જ જિલ્લા એવા છે જ્યાં તમને મોટાભાગે મેનગ્રુવ આ જોવા મળશે, જેને આપણે ગુજરાતીમાં ચેર આવું કહીએ છીએ. તો મેનગ્રુવનું વાવેતર કરવાનું છે. અને મેં તમને કીધું મિષ્ટી યોજના જાહેર કરી છે. મિષ્ટી યોજના કોના દ્વારા જારી થઈ છે? તો યાદ રાખીશું, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય. આ મિષ્ટી યોજના જે છે ને એની શરૂઆત આમ તો પર્યાવરણ દિવસ, જેને આપણે 5 જૂન કહીએ છીએ, તો આ પર્યાવરણ દિવસ અંતર્ગત આ મિષ્ટી યોજના શરૂ થઈ છે. મિષ્ટી યોજનાનું પૂરું નામ મેં તમને આની પહેલાંના પાક્ષિકમાં આપ્યું હતું, પણ ફરી એકવાર યાદ કરી લઈએ કે મિષ્ટી એટલે મેનગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેડ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. તમે બધાએ કદાચ અગાઉ જ્યારે કૃતાર્થ વાઘેલા સર તમને કરંટ અફેરના લેક્ચર લેતા હતા ત્યારે મિષ્ટી યોજના છે એ રેગ્યુલર બેઝ ઉપર જો તમે વર્લ્ડ ઇન બોક્સના લેક્ચર્સને ફોલો કરો છો, તો મારા મતે મિષ્ટી યોજના તમારા માટે નવી નથી, કેમ કે કૃતાર્થ વાઘેલા સરે આ યોજના તમને કરાવેલી છે અને આગલા પાક્ષિકમાં પણ મિષ્ટી યોજના આપણે ચર્ચા કરી હતી. તો આપણે આટલું યાદ રાખવું છે કે મિષ્ટી યોજના શેના માટે છે, તો મેનગ્રુવ આના સંરક્ષણ અને ઉત્પાદન માટે છે, ગુજરાતને નંબર વન ઉપર લાવવાનું છે. પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ આ યોજના જે છે એની જાહેરાત કરવામાં આવેલી હતી, બરાબર. પ્રશ્ન તમને મેં એ આપ્યો છે કે ભારતનું એવું રાજ્ય જણાવો જેમાં સૌથી વધારે મેનગ્રુવના વૃક્ષો જોવા મળતા હોય. તો આઈ હોપ કે આ મેનગ્રુવ વિશેની બાબત ખબર પડી છે. ત્યારથી આગળનો મુદ્દો છે ઓપરેશન કાવેરી. ઓપરેશન કાવેરી ચર્ચામાં રહેલું છે, અને ઓપરેશન કાવેરીની વાત કરીએ તો એ સેના માટે આયોજિત થયું છે? તો યાદ રાખીશું કે આફ્રિકાની અંદર એક દેશ છે દક્ષિણની અંદર, સુદાન દેશ. તો આ સુદાન દેશ જે છે એમાંથી ભારતીયોને પરત લાવવા માટે આ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. તો પહેલી બાબત એ કે સર સુદાન તો ઠીક છે, સુદાન ખબર પડી કે આફ્રિકાની અંદર આવેલું છે, તો ઓપરેશન કાવેરી શરૂ કરવાની જરૂર શું હતી? તો સુદાનમાંથી ભારતીયોને પાછા લાવવા માટે. પણ ભારતીયોને પાછા લાવવાની જરૂર શું હતી? કારણ એવું છે કે સુદાન દેશ જે છે ત્યાં અત્યારે હાલ ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાં 2 પાર્ટી એવી છે, આમ તો 2, એક પ્રોટેક્શન ફોર્સ છે અને એક બીજા વ્યક્તિ છે, કે જેમના અંદર વચ્ચે જ ગૃહ યુદ્ધ ચાલે છે. બંને લોકો જે છે સત્તા સંભાળવા માટેનું યુદ્ધ અત્યારે કરી રહ્યા છે, અને સુદાનની અંદર સત્તા સંભાળવી છે એના માટેનું યુદ્ધ એવું ચાલી રહ્યું છે કે ત્યાંના ભારતીયો છે એ ખતરામાં હતા. અને આમ તો બધા જ લોકો ખતરામાં છે, કેમકે ઘણા બધા યુદ્ધ ત્યાં ચાલી રહ્યા છે અત્યારે અંદર જ. તો એના માટે થઈ અને ભારતીયોને સહી સલામત ફરી પાછા લાવવા છે એના માટે થઈ અને ભારત દ્વારા ઓપરેશન કાવેરી આ શરૂ કરાયું છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સુદાન દેશ આપણે વાત કરીએ તો સુદાન દેશની રાજધાની જો કદાચ પૂછાય તો આપણે યાદ રાખીશું સુદાન દેશ છે એની રાજધાની ખાર્તુમ, આ રાજધાની છે. હું તમને સુદાન માટેનો જ એક પ્રશ્ન આપીને જઉં છું કે જો સુદાન દેશ અત્યારે ચર્ચામાં ચાલતો હોય તો તમારે મને આ કહેવાનું છે કે હાલ સુદાન દેશના પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન પદ ઉપર કોણ વ્યક્તિ છે, આ તમારે મને ગોતી અને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે, બરાબર. તો અત્યારે આપણે યાદ રાખીશું કે ઓપરેશન કાવેરી ચર્ચામાં છે અને સેના માટે છે, તો સુદાન માટે છે, ત્યાંથી ભારતીયોને પરત લાવવા માટે છે. ત્યારથી આગળ છે ઈ સરકાર એપ. આ એક પ્રકારની એપ્લિકેશન છે જેનું નામ આપ્યું છે ઈ સરકાર. ગુજરાત રાજ્ય દ્વારા આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આપણે આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય યાદ રાખવો છે કે આ ઉદ્દેશ્ય શું છે. તો ગુજરાત સરકારને લગતી તમામ પ્રકારની નાગરિકલક્ષી સેવાઓ છે એ તમને આંગળીના ટેરવે પ્રાપ્ત થાય. આંગળીના ટેરવે એટલે ઘરે બેઠા બેઠા એપ્લિકેશન મારફતે તમામ પ્રકારની સરકારની સુવિધાઓ તમે મેળવી શકો એના માટેની એપ્લિકેશન ગુજરાત સરકાર દ્વારા બહાર પડાઈ છે, જેનું નામ છે ઈ સરકાર. તો જો તમારે રાશન કાર્ડની અંદર તમારા એડ્રેસમાં સુધારો કરવો છે, યા તો તમારા આધાર કાર્ડની અંદર કોઈ સુધારો કરવો છે, યા તો ગુજરાત સરકારની બીજી કોઈ પણ સુવિધા છે કે જે તમે રૂબરૂ ધક્કો ખાવ છો, તો એમાં ઘણી બધી સુવિધાઓ છે જે ધક્કો ખાવાની જરૂર નથી. ઘરે બેઠા જ આ એપ્લિકેશનના મારફતે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ઘરે બેઠા આની સુવિધા મેળવી શકાય છે. તો યાદ રાખીશું કે ઈ સરકાર એપ ગુજરાત સરકારે લોન્ચ કરી છે. ત્યારથી આગળ છે ઈ ગુજકોપ પ્રોજેક્ટ. તો ઈ ગુજકોપ પ્રોજેક્ટ શેના માટે છે? તો યાદ રાખીશું ગુજરાત પોલીસ માટે છે, અને કોઈ પણ પ્રકારના ક્રાઇમ બને છે એનું સંશોધન આ જ એપ્લિકેશન મારફતે આ જ એક પ્રકારના વેબ બ્રાઉઝર પ્રાપ્ત થશે. સાથે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના તમામ પોલીસ સ્ટેશન છે
એના એપ્લિકેશનની અંદર સાંકળી લેવામાં આવ્યા છે. એટલે કે ભાઈ ગુજરાતની અંદર જેટલા કાંઈ પણ પોલીસ સ્ટેશન છે એ બધા જ પોલીસ સ્ટેશન આની અંતર્ગત એક થઈ ગયા છે, સંકળાઈ ગયા છે. તો કોઈ પણ જગ્યાએ જો ગુનો બને છે તો એની તમામ માહિતી જો આ એપ પર એટલે કે આ પ્રોજેક્ટ ઉપર આ પોર્ટલ ઉપર મૂકી દેવામાં આવશે તો તમામ પ્રકારના પોલીસ સ્ટેશન ઉપરથી આ પ્રોજેક્ટ મારફતે તમામ પ્રકારની ગુનેગારની માહિતી એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ જશે. બરાબર, આ જ પ્રોજેક્ટ જે છે એના અંતર્ગત એક સુવિધા એ પણ પ્રાપ્ત થાય છે કે ભાઈ જ્યારે તમે કોઈ પણ પ્રકારનો પાસપોર્ટ કઢાવો છો તો તમને કદાચ ખબર છે કે પાસપોર્ટ કઢાવવા માટે થઈને પોલીસ વેરિફિકેશન કરવાની જરૂર હોય છે. અને જનરલી બનતું હોય એવું છે કે તમારું જે પોલીસ સ્ટેશન હોય, નજીક પડતું જે પોલીસ સ્ટેશન હોય ત્યાં તમારે રૂબરૂ જઈ અને તમારે વેરિફિકેશન કરાવવાનું રહેતું હોય, જેના અંતર્ગત બે સાક્ષીઓ છે એમને પણ લઈ જવા પડતા હોય, તમારું આધાર કાર્ડ લઈ જવું પડતું હોય. તો આ પ્રોજેક્ટ એવો છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત તમે જ્યારે પાસપોર્ટની કોઈ પણ પ્રોસેસ કરો છો તો એ પાસપોર્ટની બધી જ પ્રોસેસ પોલીસ સ્ટેશન તમારા નજીકના પોલીસ સ્ટેશન ખાતે આ પ્રોજેક્ટ અંતર્ગત જશે અને પોલીસ સ્ટેશનમાંથી પોલીસના કર્મચારી છે એ રૂબરૂ તમારી ઘરે આવીને વેરિફિકેશન કરી જશે. તો જેના માટે પણ નાગરિકોને કદાચ પોલીસ સ્ટેશન પર ધક્કો ના થાય, તો આ જ પ્રોજેક્ટ છે એ પાસપોર્ટના વેરિફિકેશન માટે પણ ઉપયોગી છે. તો આને પણ યાદ રાખીશું. ત્યારથી આગળ પાક્ષિકમાં આવતા વન લાઇનર. આ પાક્ષિક છે બહુ શોર્ટમાં આવ્યું છે અને આ પાક્ષિકની અંદર ઘણી બાબત એવી હતી કે જે સૌરાષ્ટ્ર અને તમિલ અને સંગમોની વાત હોય તો સૌરાષ્ટ્ર તમિલ સંગમને ફરી પાછું અહીંયા ઇન્ક્લુડ કરવું મને યોગ્ય નથી લાગ્યું. કારણ એવું છે કે આની પહેલાંના પાક્ષિકમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમની બધી ચર્ચાઓ કરીશ. બીજી બાબત G20 આને લઈને હતી. તો જે લોકો રેગ્યુલર મને ફોલો કરો છો, જે લોકો રેગ્યુલર ગુજરાત પાક્ષિકના લેક્ચર જુઓ છો, એમને આઈડિયા છે કે આની પહેલાંનું નહીં અને એની પહેલાંનું પાક્ષિક જ્યારે એપ્રિલ મહિનાનું પાક્ષિક મેં કરાવ્યું ત્યારે તમને G20 આની સમગ્ર વિગત આપેલી હતી. અને કોઈ લોકો નવા છો તો G20ની તમામ માહિતી જોઈએ છે તો આગળના બધા જ પાક્ષિક છે એની અંદર G20ની તમામ માહિતી મેં મૂકેલી છે. બરાબર, તો પાક્ષિકની અંદર આવતા આપણા વન લાઇનર ક્વેશ્ચન જેમાં ટેટની પરીક્ષામાં હમણાં જ એક પ્રશ્ન પૂછાઈ ગયો, પ્રશ્ન જે હતો એ ગુજરાત પાક્ષિકમાં તો ઘણા સમયથી ચર્ચાઓમાં ચાલે છે અને અહીંયા પહેલી વખત આવ્યો હોય એવું બિલકુલ નથી, પણ આ ઘણી વખત ચર્ચામાં છે તો આપણે માહિતી મેળવી લઈએ કે કયો પ્રોજેક્ટ એવો છે જેના અંતર્ગત સરકારી શાળાઓની અંદર ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસ આનો વિકાસ કરવામાં આવશે. તો એક પ્રકારનો પ્રોજેક્ટ છે જેના અંતર્ગત સરકારી શાળાની અંદર ડિજિટલ બોર્ડ મૂકવામાં આવશે અને સ્ટુડન્ટને ડિજિટલ બોર્ડ મારફતે સ્માર્ટ ક્લાસ બનાવી અને એજ્યુકેશન આપવામાં આવશે. તો એ પ્રોજેક્ટનું નામ છે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ. ટેટની પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન હમણાં જ પૂછાઈ ગયો. ત્યારથી આગળનો વનલાઇનર છે બ્લેક ગોલ્ડ તરીકે કોને ઓળખવામાં આવે છે. તો યાદ રાખીશું, વર્મી કમ્પોસ્ટને બ્લેક ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતું આપણું પાક્ષિક જેના અંતર્ગત તમામ પ્રકારની 16 મે એના પાક્ષિકની ચર્ચા કરીશ. ફરી પાછું એક પાક્ષિક આવી ગયું છે જે પાક્ષિકને અત્યારે હું તૈયાર કરી રહ્યો છું. તો નજીકના જ સમયમાં તમને ફરી પાછું 2 કે 3 દિવસની અંદર જ ફરી પાછું તમને 1 જૂન આના પાક્ષિકનો વિડીયો લેક્ચર પણ અવેલેબલ થશે. તો તમને આપેલા પ્રશ્નો છે તમારે ગોતી અને કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. જો આ વિડીયો તમને ગમે છે તો તમારે લાઇક કરવાનો છે. ફરી પાછું મળીશું નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ જય ભારત.